जय स्वामीनारायण बाळ मित्रों, लास्ट वीडियो में आपणे छठो प्रकरण पूर्ण कर्यु। हवे जोईए प्रकरण सात, त्रिकोण। आपणो सेमेस्टर वन नी परीक्षा में सातमा चेप्टर सुधीनो कोर्स रहेशे। खास आगळना प्रकरणनी प्रेक्टिस करजो अने सातमा चेप्टर में पण चोक्कस ध्यान आपजो। जो न आवडे तो आगळना चेप्टर पण पूछी शको छो। तो जोईए सातमू चेप्टर त्रिकोण। त्रिकोणनी शरत, त्रण परस्पर छेदती रेखाओथी बनती बंध आकृतिने त्रिकोण कहे छे। त्रण रेखाओ होय बाळमित्रो, आ रीते एक रेखा, रेखानी वात छे, त्यार पछी आ बीजी रेखा अने आ रीते त्रीजी रेखा। तो ये त्रण परस्पर छेदे छे, वच्चे आ शू बनावे त्रिकोण, अने केवी आकृति, बंध आकृति त्रिकोण कहे छे। त्यार पछी आगळ जोईए, त्रिकोण ने त्रण बाजुओ, त्रण खूणाओ अने त्रण शिरोबिंदुओ होय छे। त्रण बाजु होय छे, एक बे अने त्रण, त्रण खूणा होय, एक बे अने त्रण, ने त्रण शिरोबिंदु। कोईपण आ रीते आपणे त्रिकोण दोरीए तो त्रिकोणने आपणे कही शकाय एक बाजू, बे ने त्रण बाजू छे, एक खूणो, बे अने त्रण। मानो के त्रिकोणने नाम आपणे आपीए ए, बी अने सी। तो अहींया तमे जोई शको छो कि त्रिकोण एबीसी ने त्रिकोण एबीसी तरीके दर्शावाय। આપણે ત્રિકોણ એબીસી ને કેવી રીતે દર્શાવે છે, આવી રીતે ત્રિકોણનું ચિહ્ન કરાય। ત્યાર પછી રેખાખંડ એ બી બી સી સી એ, રેખાખંડ એ બી બી સી સી એ એ ત્રિકોણ એબીસીની શું થાય, બાજુઓ, ખૂણો એ બી અને સી, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી એ ત્રિકોણ એબીસીના શું છે, ખૂણા છે। અને એ બી અને સી એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુ છે। એટલે આપણે ત્રિકોણના નામ આપ્યા કે એ બી અને સી, તો એના શું થઈ ગયા, શિરોબિંદુ। આગળ જોઈએ બાળમિત્રો, એકરૂપ આકૃતિઓ। એકરૂપ અર્થાત બધી રીતે સમાન અથવા જેમના માપ અને આકાર બંને સરખા હોય। ખાસ યાદ રાખજો, એકરૂપ આકૃતિઓ બાળમિત્રો કોને કહેવાય, તો જેના માપ અને આકાર બંને કેવા હોય, સરખા હોય, તેવી આકૃતિઓ સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ, સમાન બાજુવાળા બે ચોરસ તથા સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ થાય। શું કીધું બાળમિત્રો, સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ, સરખી ત્રિજ્યાવાળા તમે બે વર્તુળ દોરો તો એમને શું કહેવાય, એકરૂપ આકૃતિઓ। સમાન બાજુવાળા બે ચોરસ જો દોરવામાં આવે અથવા સમાન બાજુવાળા બે સમબાજુ ત્રિકોણ તો હંમેશા કેવા હોય, એકરૂપ થાય। આગળ જોઈએ બાળમિત્રો, એકરૂપ એટલે બંને આકૃતિના આકાર અને માપ કેવા, સરખા, તો એને શું કહેવાય, એકરૂપ। ત્રિકોણની સંગતતા, ત્રિકોણની સંગતતા, હમણાં આપણે બે ત્રિકોણની ચર્ચા કરી, બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એના માટે આપણે છ સંગતતાઓ લેવી પડે। કઈ છ સંગતતાઓ, જો આપણે અહીંયા એકરૂપ હોય તો એના માટે શરતો પણ લાગુ પડતી હોય છે। જોઈએ કઈ રીતે, બે ત્રિકોણ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ વચ્ચે છ એક એક સંગતતા થઈ શકે। તો કેવી રીતે, કાં તો ત્રિકોણ એબીસી સંગત એક્સ વાય ઝેડ હોય, કાં તો એબીસી સંગત એક્સ ઝેડ વાય હોય, કાં તો એબીસી સંગત વાય એક્સ ઝેડ। તો બાળમિત્રો આનો અર્થ એવો થાય, એની સાથે એક્સ, બીની સાથે વાય, સીની સાથે ઝેડ, એ પહેલી શરત। કાં તો એની સાથે એક્સ હોય એમને એમ જ, પરંતુ બીની સાથે ઝેડ અને સીની સાથે વાય, આ સંગતતા કહેવાય। આનો અર્થ એવો થાય બાળમિત્રો, એ ખૂણો જેટલાનો છે
એટલાનો જે એક્સ ખૂણો, બી જેટલાનો છે એટલો વાય, સી જેટલાનો એટલો સોરી બી એટલે ઝેડ અને સી એટલે વાય. બીજું એ બી બાજુ બરાબર એક્સ ઝેડ, બી સી એટલે ઝેડ વાય અને એ સી એટલે એક્સ ઝેડ, એવો એનો અર્થ થાય. પછી એ બી સી આરે વાય એક્સ ઝેડ, એ બી સી સંગત વાય ઝેડ એક્સ, એ બી સી સંગત ઝેડ એક્સ વાય, એ બી સી સંગત ઝેડ વાય એક્સ. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એક્સ વાય ઝેડની સંગતતા એ બી સી સંગત એક્સ વાય ઝેડ માટે અનુરૂપ અંગો સંગત થાય. અનુરૂપ અંગો કેવા થાય? સંગત થાય. જો એક વસ્તુ તમને સમજાવેલી આપી છે, એ બી સી સંગત એક્સ વાય ઝેડ માટે, અહીંયા કેટલી શરત લીધી? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છમાં બાળમિત્રો અલગ અલગ છે, વ્યવસ્થિત સરખું જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કોણ કોની સાથે સરખું છે. તો ખૂણો કયા ખૂણા સાથે, બાજુ કઈ બાજુ સાથે સંગત છે, એ આપણને સંગતતા દ્વારા મળે. જોઈએ, એ બી સી સંગત એક્સ વાય ઝેડ જો આપ્યું હોય તો એવું કહેવાય કે એ સાથે એક્સ, બી સાથે વાય, સી સાથે ઝેડ. આ શિરોબિંદુ થયા. બાજુઓની વાત કરીએ તો એ બી સંગત એક્સ વાય, બી સી વાય ઝેડ, એ સોરી સી એ લેશો તો ઝેડ એક્સ, એ સી કહીએ તો એક્સ ઝેડ. આ ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી ખૂણાઓ, એક્સ ખૂણા રે એ ખૂણો, બી ખૂણા રે વાય ખૂણો, સી ખૂણા સાથે ઝેડ ખૂણો. તો અહીંયા આપણને આપ્યું હોય કે એ બી સી સંગત એક્સ વાય ઝેડ, તો આ વસ્તુ આપણે લઈ શકીએ. આ રીતે એના શિરોબિંદુ, બાજુ અને ખૂણાઓને દર્શાવી શકાય. ત્રિકોણની એકરૂપતા જોઈએ. ત્રિકોણની શું એકરૂપતા બાળમિત્રો? તો બે ત્રિકોણની આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ કહેવાય. જો અહીંયા સમજીએ, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એક્સ વાય ઝેડની સંગતતા, એ બી સી સંગત અને વંચાય સંગત એક્સ વાય ઝેડ, સંગત એટલે એની સાથે, એ બી સી સંગત એક્સ વાય ઝેડ માટે અનુરૂપ અંગો સમાન હોય એટલે કે એની સાથે એક્સ, બી બરાબર વાય, સી બરાબર ઝેડ, એ બી બરાબર એક્સ વાય, બી સી બરાબર વાય ઝેડ અને સી એ બરાબર ઝેડ એક્સ હોય તો સંગતતા એ બી સી સંગત એક્સ વાય ઝેડ એકરૂપતા છે. અહીંયા આપણને સમજાયું હતું પણ આ સંગતની નિશાની હતી. અહીંયા આપણે એવું કીધું કે એને સરખા લઈ શકાય. જો એકરૂપતાની ચર્ચા કરીએ તો એ બી સી સંગત એક્સ વાય ઝેડ આપેલું હોય તો ખૂણો એક્સ, એ બરાબર એક્સ, બી બરાબર વાય, સી બરાબર ઝેડ, એ બી બરાબર એક્સ વાય, બી સી બરાબર વાય ઝેડ, સી એ બરાબર ઝેડ એક્સ તો લઈ શકીએ. અને એ શું છે? એકરૂપતા. એને શું કહેવાય? એકરૂપતા. આગળ ચર્ચા કરીએ બાળમિત્રો. તમે તેમ કહેવાય, એકરૂપતા છે તેમ કહેવાય, તેને સંકેતમાં ત્રિકોણ એ બી સી એકરૂપ, આ એકરૂપની નિશાની છે. બરાબરની ઉપર ઈયળ જેવું કરો, આ રીતે બરાબર ઉપર આ રીતે ઈયળ જેવું કરશો એટલે તમને ખ્યાલ આવશે કે એ ત્રિકોણ એ બી સી એકરૂપ છે. કોની આરે? એક્સ વાય ઝેડ સાથે. પણ ખાસ જોવાનું બાળમિત્રો, કયા અંગો કઈ બાજુ સાથે સરખા છે, કયો ખૂણો કયા ખૂણા સાથે સરખો છે, એ તો આપણે રકમ આકૃતિ જોઈએ અને ખાસ સ્વાધ્યાય સાતમું આખું જોશું એટલે એમાં આપણે એ શરતોનો શું કરવાનો છે, ઉપયોગ કરવાનો છે.
पची आपणे लखीशुं के त्रिकोण एबीसी एकरूप एक्स वाय झेड छे के वाय झेड एक्स छे के झेड एक्स वाय ए पची आपणने ख्याल आवे। जो त्रिकोण एबीसी अने त्रिकोण एक्स वाय झेडनी संगतता एबीसी संगत एक्स वाय झेड एकरूपता होय तो जरूरी नथी के बाकीनी पांच संगतता पण एकरूपता होय। आगळ आपणे जोई ती छ वस्तु छ रीते आपणे एबीसी संगत एक्स वाय झेड वाय झेड एक्स झेड एक्स वाय एवी रीते छ रीते संगत हता। જોઈએ જોઈએ આ એક બે ત્રણ ચાર પાંચ અને છ રીત તો જરૂરી નથી કે આ છ છ વસ્તુ સંગત હોય જ આ છ છ વસ્તુ સંગત હોય એવું જરૂરી નથી ક્યારે જ્યારે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ હોય ત્યારે જરૂરી નથી એટલે ખાસ યાદ રાખજો અહીંયા એક વસ્તુ સંગત છે તો બાકીની પાંચ સંગતતા પણ એકરૂપતા હોય આથી ત્રિકોણની એકરૂપતા દર્શાવતી વખતે સંગતતાનો ક્રમ ચોક્કસપણે જાળવવો એટલે જો અહીંયા કીધું છે કે એકરૂપતા હોય તો જરૂરી નથી કે બાકીની પાંચે કેવી હોય એકરૂપતા હોય જ આ એક વસ્તુ એકરૂપતા જ છે તો જરૂરી નથી કે બાકીની જે પાંચ એ પણ એકરૂપતા હોય આથી ત્રિકોણની એકરૂપતા દર્શાવતી વખતે એનો શું સાચવવો પડે ક્રમ ક્રમ ચોક્કસપણે જાળવવો પડશે તો જ અહીંયા દાખલા આવડશે નહીં તો દાખલા આવડશે નહીં। જોઈએ ત્રિકોણની એકરૂપતા ત્રિકોણની એકરૂપતા માટેની શરતો પૂર્વધારણા 7.1 એકરૂપતાનો બાખુબા નિયમ બાખુબા બાજુ ખૂણો બાજુ પૂર્વધારણા 7.1 ત્રિકોણ એકરૂપ થાય એના માટેની આ શું છે શરત નિયમ જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ થાય। ખાલી આ વાંચવાનું છે આનો અર્થ આપણે ખાલી સમજવાનો છે કે બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ કોઈ પણ બે ત્રિકોણ આપ્યા હોય એ પેલા ત્રિકોણની બે બાજુ બીજા ત્રિકોણની કોઈ પણ બાજુ સાથે સરખી હોઈ શકે અને પેલા ત્રિકોણનો અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણના અંતર્ગત ખૂણા સાથે સરખો હોય તો આપણે આ શરત મુજબ કહી શકીએ બાખુબા મુજબ બંને ત્રિકોણ એકરૂપ છે। અથવા બીજી શરત એટલે કે પ્રમેય 7.1 ખૂબાખૂબ ખૂણો બાજુ ખૂણો એનો અર્થ ખાલી જોઈ લઈએ જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ બે ખૂણામાં સરખી અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે। પહેલી શરત જોઈએ આપણે બાખુબા બીજી ખૂબાખુ એટલે ખૂણો બાજુ ખૂણો બે ખૂણા સરખા હોય અને અંતર્ગત બાજુ સરખી હોય તો બીજા ત્રિકોણના પણ બે ખૂણા અને અંતર્ગત બાજુ પહેલા ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો એ બે ત્રિકોણ એકરૂપ થાય કઈ શરત મુજબ ખૂબાખૂ એકરૂપતાની ખૂખૂબા શરત। હવે ખૂબાખૂ અને ખૂખૂબામાં થોડો ફેરફાર છે ખાસ ધ્યાન અહીંયા બે ખૂણા હોય અને બે ખૂણાની અંતર્ગત બાજુ કેવી બાજુ અંતર્ગત બાજુ અહીંયા શું જોઈએ જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય એટલે આપણે કોઈ પણ બે ખૂણાને કોઈ એક બાજુ કેવી હોય સમાન હોય અહીંયા શું કીધું કે બે ખૂણા અને એની અંતર્ગત બાજુ એટલે બંને ખૂણામાં આવતી હોય એવી બાજુ જો સમાન હોય
तो आ शरत लेवानी खूबाखू। परंतु जो बे खूणा कोईपण खूणा ने कोईपण बाजू जो समान होय तो खू खूब आ शरत लेवानी, तो ते त्रिकोण एकरूप होय। आने आपणे खूखूबा एकरूपतानी शरत कहीशुं। એટલે બેમાં થોડોક જ ફેરફાર છે બાળ મિત્રો, ખાસ યાદ રાખજો। પહેલી શરત એવું કહે છે કે બે ખૂણાની અંતર્ગત બાજુ કોઈ બીજા ત્રિકોણના બે ખૂણાની અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો ખૂબ આખું શરત, અને બે ખૂણાને કોઈ બાજુ એ બે ખૂણાને બાજુ કોઈ બીજા ત્રિકોણના સાથે સમાન હોય તો ખૂબ આ શરતનો ઉપયોગ કરવો। અહીંયા ખાસ યાદ રાખો અંતર્ગત બાજુ છે, અહીંયા કોઈ પણ બાજુ હોઈ શકે। સીપીસીટી એનો અર્થ શું થાય? ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય, જો એક બાજુ છે અહીંયા આપણે જોઈ બે બાજુ એક ખૂણો, અહીંયા બે ખૂણા એક બાજુ, અહીંયા બે ખૂણા એક બાજુ, તો અહીંયા એ જ કીધું કે ત્રિકોણના ત્રણ ચોક્કસ અંગો જેમાં ઓછામાં ઓછી એક બાજુ હોય તો અંગો દ્વારા બે ત્રિકોણની એકરૂપતા સાબિત થાય। તો એકરૂપતા સાબિત કરવી હોય તો ઓછામાં ઓછી કેટલી બાજુ હોવી જોઈએ? એક બાજુ। તો અંગો દ્વારા બે ત્રિકોણની શું થાય? એકરૂપતા સાબિત થાય। એકરૂપ ત્રિકોણના બાકીના અંગો પણ સમાન હોય તેને ટૂંકમાં સીપીસીટી લખાય છે। શું લખાય? સીપીસીટી લખાય છે, અર્થાત એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો। સીપીસીટીનો ગુજરાતી અર્થ અર્થાત એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો। ખાસ ધ્યાન આપજો, અહીંયા આપણે ત્રણ વસ્તુ જ કીધી કે બાખુબા ખૂબાખું ખૂખૂબા, તો એનો અર્થ એવો થાય કે અહીંયા બે ખૂણાને એક બાજુ સરખી છે તો ત્રિકોણ આપણે કેવા લઈ લેશું? એકરૂપ। પરંતુ બાકી જે બધી ખરેખર ત્રિકોણમાં ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય છે તો અહીંયા આપણે બે ખૂણાને એક બાજુની ચર્ચા છે તો બાકીની બે બાજુ અને એક ખૂણો એ આપેલ ત્રિકોણને અનુરૂપ જે બાજુ અને ખૂણા સાથે કેવો થાય? સમાન, એ આપણે લઈ શકીએ શરત સીપીસીટી મુજબ। કારણ જો એકવાર એકરૂપતા બતાવાઈ જાય તો એના બાકીના અંગો પણ આપણે સીપીસીટી દ્વારા સમાન લઈ શકીએ છીએ। આ ખાસ ધ્યાન આપજો, જો બાખુબા નિયમનો ઉપયોગ કર્યો હોય તો બે બાજુ અને એક ખૂણો એ કેવું હોય? એકરૂપ થાય એના દ્વારા। તો બાકી વધી એક બાજુ અને બે ખૂણા એ આપણે સીપીસીટી શરત લખીને કૌંસમાં સીપીસીટી લખી દઈએ તો એ કેવું થાય? સરખું થાય છે, એ આપણે દાખલામાં જોશું એટલે વધારે ખ્યાલ આવશે। આ થઈ બાળ મિત્રો સ્વાધ્યાય 7.1 માટેની થિયરી। જો આમાં ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસ બાર મિત્રો મારો સંપર્ક કરજો। અસ્તુ, જય સ્વામિનારાયણ।